વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 6 પૂરક વાંચન કવિતા 1 શેરીએ આવે સાદ, એના લેખક છે રાજેન્દ્ર શાહ. હવે તમે બધા ગુજરાતીની ચોપડી ખોલો અને એમાં હું તમને પહેલાં ગાઈને સંભળાવીશ કવિતા. એની બાજુમાં ચિત્રો આપેલા છે, એ પણ તમે જોતા રહેજો. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ, હાલને આંબાવાળીએ હજી પોરની તાજી યાદ. પાંદડીઓ નહીં દેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે ધન. હાલીએ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હવે કુંજ એટલે પાંદડાઓથી ઘેરાયેલી ઘટા. એ ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બેઠી છે અને એ બોલે. કોયલનો અવાજ આપણને બધાને એનો મીઠો મીઠો અવાજ હોય એટલે આપણને એને સાંભળવો ગમે. તો આ બંને છોકરાઓ ત્યાં રમવા માટે જાય છે કે ચાલને આપણે જઈએ શેરીએમાં, આંબાવાડીએ જઈએ. હજુ ગયા વર્ષની યાદ આપણને તાજી છે. અહીંયા એવો તો મોર આપણને જોવા જોઈતો મળશે કે પાંદડું પણ દેખાતું નથી, એટલો બધો મોર આંબા ઉપર આવ્યો છે. કોઈને મોટા મરવા, મરવા એટલે નાની કેરી, અને અંકોર એટલે ફણગો. કોઈને ફણગો ફૂટ્યો છે, કોઈને નાની કેરી આવી છે, તો જોવાની ખૂબ મજા પડશે. ડોલતી ડાળે ઘૂમી આપણ ગજવી ઘેરો નાદ. જે આંબાવાડિયાની જે ડાળીઓ છે એ આમથી આમ ડોલે છે. ઘેરો એટલે ખૂબ મોટો અવાજ કરીને આપણે ગજવી નાખીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું, આંગણામાં જે નાનું હોય આંગણું, ઘરની આગળ જે આંગણું છે એ આપણને નાનું પડશે, પણ આપણે આંબાવાડીએ જઈશું. મોકળું એટલે મોટું વન છે, ત્યાં આપણને ખૂબ જ મજા આવશે રમવાની. કોઈનો રંજાડ આપણે કોઈ કહે તો કોઈ આપણને કોઈ ટકોરશે નહીં. રંજાડ એટલે કનડગત, કોઈ આપણને બોલશે નહીં. ખેલવા મળે દંદાન એટલે દિવસ, આપણને આખો દિવસ રમવા માટે મળશે. હાલને ભેરું કાયર જે કોઈ રહે તે બાદ, કાયર એટલે ડરપોક, બિકણ. એ બિકણ હોય એ ઘેર રહે, એ રહી જશે. કે ભેરું એટલે ભાઈબંધ, ચાલ આપણે ભાઈબંધ આંબાવાડીએ જઈએ. અને જે કાયર ડરપોક હોય એ ઘેર બેસી રહેશે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કે આ ઘટાઓની ડાળીમાં કોયલ બોલે છે, એ ઉનાળામાં બહુ બોલે, એ આપણને સાંભળવું બહુ જ ગમે આપણને કોયલનો અવાજ. તો અહીંયા કવિતા તમારે ગુજરાતીની નોટમાં લખવાની છે અને નીચે આપણને શબ્દના અર્થ આપ્યા છે એ પણ તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે. થેન્ક યુ.